નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નવયુગ વિદ્યાલયમાં આપનું હું ધર્મેશ પટેલ હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર નંબર 1 ચાલુ છે, હજુ આગળ પણ ચેપ્ટર નંબર 1 ચાલવાનું છે. તો મિત્રો, અગાઉ આપણે બે વિડીયો જોયા, બંને વિડીયોની અંદર આપણે છેલ્લા વિડીયોની અંદર એટલે કે ભાગ 2ની અંદર આપણે એવું જોયું કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના કેટલાક તારણો જોયા હતા અને એના આધારે સાથે તેના દાખલા જોયા હતા. એક દાખલો જોયો બરાબર, હજુ એના આધારે જ બીજા દાખલો આવે છે બરાબર છે. સ્વાધ્યાય 1.1 ના છે તો આપણે જોઈશું હજુના બે વધારાના સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 4 જે સાબિતી છે અને પ્રશ્ન નંબર 5 એ પણ આપણો સાબિતીનો દાખલો છે બરાબર છે. મિત્રો, ગભરાવાની જરૂર નથી, દાખલા એકદમ સહેલા છે બરાબર છે. ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 4. તો મિત્રો, તમને રકમ એવી આપેલી છે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને શું સાબિત કરવાનું છે? આપણે આવું સાબિત કરવાનું છે, રકમને મોડ્યુલ આપેલી છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, એટલે કે તમે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લો અને તમે એનો જો વર્ગ કરો તો એ કેવો થાય. કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં હોય, આવું આપણે સાબિત કરવાનું છે. શું કરવાનું છે? સાબિત કરવાનું છે બરાબર છે. ચાલો, તો સૌથી પહેલા આપણને કીધું છે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. કયો ધન પૂર્ણાંક? તો એ ધન પૂર્ણાંક આપણે ધારી લેવાનો છે. શું કરવાનો છે? ધારી લેવાનો. ધારો કે x એ ધન પૂર્ણાંક છે. કેવો છે? ધન પૂર્ણાંક છે. હવે યુક્લિડના ભાગાકારના તમે પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો બરાબર છે. તો યુક્લિડના પૂર્વ પ્રમેય શું છે? આપણું a = bq / a, એમાં તમે b ની કિંમત 3 લો, કઈ લો? 3. તો શેષ કઈ મળે? તો આપણે અગાઉ કીધું હતું જો 3 હોય તો 0 અને 3 ની વચ્ચેની મળે, જીરો અને એક. શરત મુજબ આપણી આ શરત છે, ભાગાકારના પૂર્વ પ્રમેય જીરો જેટલી મળે, જીરો કરતા મોટી, ત્રણ કરતા નાની, એટલે કઈ કઈ મળે? જીરો, એક અને બે. બી ની કિંમત 3 લેતા તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો એ = bq / r, બી = 3 લો બરાબર. આપણને ધન પૂર્ણાંક કયા કયા સ્વરૂપમાં મળે? ચાલો સૌથી પહેલા તમે અહીંયા જીરો મૂકો, એક મૂકો, બી ની જગ્યાએ કેટલા મૂકો? એક મૂકો, સોરી શેષ આર ની જગ્યાએ કેટલું મૂકો? અહીંયા એક મૂકો અને એ બરાબર બી ની જગ્યાએ 3, 3 ક્યુ / 1 બરાબર છે. ચાલો બી ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા છે? 3 મૂકો, ક્યુ એમ ના, આર ની જગ્યાએ કેટલા શેષ મૂકો? 0. એટલે કયા સ્વરૂપમાં મળશે? 3 ક્યુ સ્વરૂપમાં મળશે. ચાલો હવે બી ની જગ્યાએ તો 3 જ છે, શેષ કેટલી મૂકવાની? 1. કયું સ્વરૂપ મળશે? 3 ક્યુબ / 1. ચાલો બી ની જગ્યાએ 3 છે, શેષ કેટલી મૂકવાની? 2. 3 ક્યુબ + 2. હવે શેષ તમે 3 નહીં મૂકી શકો, એનું કારણ છે કારણ કે બી ની કિંમત આપણે 3 લીધી છે. શેષ કેટલી મળે? આ 3 / નાની, તો 3 / નાની એટલે કે 0, 1 અને 2. તો 3 એ 3 શેષ આપણે લઈ લીધું. કોઈ પણ જે પૂર્ણાંક મળશે એનું સ્વરૂપ કયા કયા પ્રકારનું હશે? 3 ક્યુબ / 1, 3 ક્યુબ / 2 સ્વરૂપે તમને કોઈ પણ ધન પૂર્ણાંક મળશે. કયા સ્વરૂપે મળશે? 3 ક્યુબ સ્વરૂપે મળે, 3 ક્યુબ / 1 સ્વરૂપે મળે અને 3 ક્યુબ / 2 સ્વરૂપે તમને કોઈ પણ ધન પૂર્ણાંક મળે બરાબર. તો 3 ધન પૂર્ણાંકનો આપણે ઉપયોગ કરીએ કયા સ્વરૂપમાં દર્શાવશું? 3m સ્વરૂપ અને 3m / 1 સ્વરૂપમાં આપણે એને દર્શાવશું. કઈ રીતે દર્શાવશું? ચાલો, તો આપણે કોઈ પણ ધન પૂર્ણાંક કયો લીધો છે? ધારો x. શું ધારો? x. ચાલો, ધન પૂર્ણાંકનું સ્વરૂપ કયા પ્રકારનું હોય તો એ આપણે જોયું વાળા ઉપરથી, જોયું યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી, જોયું કયા કયા પ્રકારનું હોય. 3 ક્યુબ પ્રકારનું હોય, 3 ક્યુબ / 1 પ્રકારનું હોય અને 3 ક્યુબ / 2 પ્રકારનું. એમાંથી આપણે પહેલું સ્વરૂપ લઈએ, 3 ક્યુબ પ્રકારનું હોય, કોઈ પણ ધન પૂર્ણાંક કેવો હોય? 3 ક્યુબ પ્રકારનું બરાબર. તો લઈ લઈએ
બંને બાજુ વર્ક કરો તો અહીંયા x નો વર્ગ બરાબર 3 q નો વર્ગ કેટલો થઈ જશે 9 q નો વર્ગ. આપણે કયા સ્વરૂપમાં લાવવાના છે 3 m સ્વરૂપમાં. તો કામ કરો આ 9 છે એના ભાગ પાડી દો 3 3 9 શું ભાગ પાડ્યા 3 3 9 તો તગડો અલગ લેવો બીજા 3 q વર્ગ છે એટલે 500 આ આપણો કોઈ પણ ઘનફળ છે અને એનો વર્ગ છે બરાબર. આપણે સાબિત એ જ કરવાનું છે કોઈ પણ ઘનફળનો વર્ગ કયા સ્વરૂપમાં હોય 3 m સ્વરૂપમાં. તો બંને બાજુ પહેલા વર્ગ પહેલા આમાંથી 3 અલગ લે ચાલો આની જગ્યાએ તમે એમ લખી દો શું લખી દો તો આ 3 m ના આ 3 q વર્ગ ની જગ્યાએ m m એટલે શું થશે બરાબર 3 q આ m ની કિંમત કેટલી 3 q વર્ગ. તો આપણો કોઈ પણ ઘનફળ x હતો એનો વર્ગ કયા સ્વરૂપમાં લાવવાનો દીધો 3 m સ્વરૂપમાં. અહીં જો છે એકદમ સારું બરાબર છે. તો આ તમને પહેલો પડી હવે કોઈ પણ ઘનફળ બીજા કયા સ્વરૂપે હોય 3 q વત્તા 1 સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય 3 q વત્તા 1 સ્વરૂપે. ચાલો હવે એને લઈ લો તો આપણો કોઈ પણ ઘનફળ ધારેલો હતો x કયા સ્વરૂપે હોય 3 q વત્તા 1 સ્વરૂપે. આપણે સાબિત શું કરવાનું છે એનો વર્ગ બરાબર. તો બંને બાજુ વર્ગ તો કોઈ પણ ઘનફળ x એનો વર્ગ અને 3 q વત્તા 1 નો વર્ગ. ચાલો અહીંયા સાદું કયા સૂત્ર મુજબ આવશે અહીંયા સાદું આવશે આપણે a વત્તા b ના વર્ગનું સાદું છે દ્વિતીય સાદું a વત્તા b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા b વત્તા b. આ મુજબ સાદું સાદું પાવડ શું થશે 3 q નો વર્ગ એટલે 9 q વર્ગ વત્તા 2ab 2 a ની જગ્યાએ 3 q અને b ની જગ્યાએ 1 એટલે 3 2 6 q વત્તા b નો વર્ગ એટલે 1 નો વર્ગ. હવે આપણે કયા સ્વરૂપમાં દર્શાવવાના છે આ સ્વરૂપમાં દર્શાવવાનું આ સ્વરૂપમાં દર્શાવવાનું. તો શું કરો પહેલા બે પદ છે એમાંથી 3 કોમન કાઢો. શું કરો 3 કોમન કાઢો અહીંયાથી 3 દરે ન હોય 3 કોમન નીકળે એટલે વધે 3 આપણે કીધું કોઈ પણ ઘનફળનો વર્ગ તો આપણે કોઈ પણ ઘનફળના x
સહેલો તો એનો વર્ગ આપણે કયા કયા સ્વરૂપે લાવ્યા 3 એમ સ્વરૂપે લાયા અને 3 એમ વત્તા 1 સ્વરૂપે આપણે એને દર્શાવ્યું બરાબર છે આગળ પ્રશ્ન નંબર 5 છે મિત્રો આ જ પદ્ધતિ છે પણ અહીંયા કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન લીધો છે શું લીધો છે ઘન એટલે 3 કેટલી ઘાત લીધી છે 3 ઘાત ચાલો એ જોઈએ સૌથી પહેલા આપણે જે રીતે કરીએ છીએ શું કાઢીશું x એ ધન પૂર્ણાંક છે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે બરાબર તો પૂર્વ પ્રમેય છે આપણું a બરાબર bq વત્તા એની કિંમત તમે 3 લો એટલે તમને શેષ કેટલી કેટલી મળે 0 મળે 1 મળે અને 2 મળે 3 કરતા નાની 0 જેટલી 0 કરતા એટલે શેષ કેટલી મળે 0 1 અને 2 એટલે આપણને કોઈ પણ ધન પૂર્ણાંકનું સ્વરૂપ કયું કયું મળશે તો અહીંયા જે મળતું છે 3q મળશે 3q વત્તા 1 મળશે અને 3q વત્તા 2 મળશે બરાબર છે અહીંયા તમે શેષ 0 મૂકો અને b ની જગ્યાએ 3 મૂકો એટલે અહીંયા 3q વત્તા 0 એટલે a બરાબર 3q સ્વરૂપ મળે પછી શેષ 1 મૂકો અહીંયા 3 મૂકો અને 3q વત્તા 1 સ્વરૂપ મળે પછી અહીંયા 3 મૂકો અને શેષ 2 મૂકો 3q વત્તા 2 સ્વરૂપ મળે બરાબર છે આનો જ આપણે ઉપયોગ કરવાનો છે ચાલો ફરીથી x બરાબર 23 સ્વરૂપ મળે છે 3q બરાબર છે ચાલો હવે અહીંયા આપણે સાબિત કરવાનો છે ઘન શું સાબિત કરવાનો છે ઘન વર્ગ ને તો બંને બાજુ જેમ આપણે વર્ગ કરતા હતા એ જ રીતે આપણે બંને બાજુ શું કરીશું ઘન કરીશું શું કરીશું ચાલો બંને બાજુ ઘન કરો x નો ઘન બરાબર 3q નો ઘન 3 નો ઘન 27 q નો ઘન થશે આપણે લાંબા છે કરીશું 9m સ્વરૂપ લાવવાનું છે બરાબર 27 છે અને 9 તરી 27 કરી નાખો તો 9 ને 12 કાઢી લો 3 ને અંદર કામ શું રહે બરાબર છે 9 ને 12 કાઢી લીધા 3 ને કામ શું રહે લાવવાનું છે 9m સ્વરૂપ આની જગ્યાએ શું લખી નાખો m તો m ની કિંમત કેટલી થશે 3 સ્વરૂપ તો સાબિત થઈ ગયું હવે કરવાનું હતું કોઈ પણ ઘન પૂર્ણાંકનો ઘન કોઈ પણ ધન પૂર્ણાંક આપણે કરી લીધો x એનો ઘન કયા સ્વરૂપમાં મળે 9m સ્વરૂપમાં મળે ત્યારે પણ સાબિત થઈ ગયું હવે બીજું શું સાબિત કરવાનું છે 9m વત્તા 1 સ્વરૂપ ચલો આપણે બીજું સ્વરૂપ લઈ લઈએ વધુ 3q વત્તા 1 ચાલો x બરાબર 3q વત્તા 1 હોય તો પાછો ઘન કરો બંને બાજુ ઘન બરાબર છે હવે અહીંયા ઇન્ટિગ્રેશન આવશે મિત્રો ઘન વાળું ઇન્ટિગ્રેશન કયું ઇન્ટિગ્રેશન આવશે a વત્તા b ના ઘન a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a1b વત્તા 3ab ઘન આ મુજબ તમે સાચું વાપરો 3q નો ઘન થશે વત્તા 1 નો ઘન વત્તા 3 a નો ઘન a એટલે 3q નો ઘન ઇન્ટુ b b એટલે 1 વત્તા 3 તો વત્તા 3 એ એ એટલે 3q b નો વર્ગ એટલે 1 નો વર્ગ ચાલો 3q નો ઘન એટલે 27 q નો ઘન 1 નો ઘન 1 3 નો ઘન 9 9 તરી 27 એક 27 q નો વર્ગ એમ વત્તા 1 નો વર્ગ 1 3 નો વર્ગ 3 તરી 9 9 એક 9 અને q એમ હવે આપણે સ્વરૂપ કયું લાવવાનું છે 9m વત્તા 1 એનો મતલબ આપણે નવ સામાન્ય કાઢવો પડે પાછળ એ બેવો લઈએ આ એટલો છે એમ પાછળ એમ નંબર આ ત્રણ વચ્ચે મેં એમાંથી નવ સામાન્ય કાઢ્યા કેટલા સામાન્ય કાઢ્યા અહીંયાથી નવ સામાન્ય કાઢીએ એટલે વધશે 3q નો વર્ગ અહીંયાથી નવ સામાન્ય કાઢી શકે વધશે 3q નો વર્ગ અહીંયાથી નવ સામાન્ય કાઢી શકે વધશે ખાલી ચાલો 9 ના નહીં આને શું કહી દો એમ કહી દો શું કહી દો વત્તા 1 એમ 9m વત્તા 1 x ની 3 ઘાત બરાબર 9m વત્તા 1 m ની કિંમત કઈ તો આખો કૌંસ 3q નો ઘન વત્તા 3q વર્ગ વત્તા 1 તો થઈ ગયો આપણો બીજો સ્વરૂપ 9m વત્તા 1 રેડી તો બીજો સ્વરૂપ પણ આપણો બની ગયો 9m વત્તા હવે કયા સ્વરૂપે દર્શાવવાના છે એ જો 9m વત્તા 5 સ્વરૂપે દર્શાવવાના છે કયા સ્વરૂપનો 9m વત્તા 8 ચલો તો આપણે ધન પૂર્ણાંક એ જો કયા સ્વરૂપમાં
દ્વિતીય શબ્દ આપણે આવી ગયા છે આઠમા ધોરણમાં, બરાબર? એ અત્યારે શીખવાડવાનું બેસાય, બરાબર? દ્વિતીય શબ્દ મુજબ મેં ખાલી સાંકળું કર્યું છે, બરાબર? તમને આવડવું જોઈએ. ચાલો, ત્રણ કિલોમાં ઘન એટલે 27 કિલો ઘન, બે નો ઘન 8, 3 કિલો વર્ગ એટલે 9 ક્યુબ વર્ગ, 9 તરી 27, 27 ની 54 ક્યુબ નો વર્ગ. અહીંયા 2 નો વર્ગ 4, 4 તરી 12, 12 તરી 36 ક્યુબ, બરાબર? હવે જે આ 8 છે એને છેલ્લે લખીએ. છે રાશિ પહેલા ત્રણ પદ એમ ના છે, આ 8 નો છે એની રાશિમાં. હવે તમે જુઓ, આપણે સાબિતીમાં છેલ્લે 8 નો લાવવાનો છે, તો આટલાને કશું કરવાની જરૂર છે નહીં, બરાબર? 8 ના જમા પહેલા ત્રણ છે એમાંથી તમે કેટલા કોમન કાઢશો? 9. ત્યાં 9 કોમન કાઢશો, કારણ કે આપણે 9 એમ વત્તા 8 સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? 9 એમ વત્તા 8. 9 સામાન્ય કાઢો તો અહીંયા વધશે 3 કિલો વર્ગ વત્તા અહીંયા વધશે 6 કિલો વર્ગ વત્તા અહીંયા વધશે 4. રેડી? આની જગ્યાએ તમે શું લખી નાખો? એમ. 9 ના 9 આની જગ્યાએ એમ લખો વત્તા એમ. એમની કિંમત આ કામ છે. કોઈ પણ તમે ઘન ગુણાંકનો ઘન કરો તો કયું સ્વરૂપ આવી શકે? 9m, 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય છે. આ આપણે શું કર્યું? સાબિત કર્યું, બરાબર છે? તો મિત્રો, આ સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 4 પૂરો. આ સાથે